સમસ્યા પાણીનો પ્રોબ્લેમ છે, છતાં અમે ઘણીવાર રજૂઆતો કરી નગરપાલિકાએ ગયા, રસ્તા રોક્યા દિવાળી પછી, અમને પોલીસ પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ, કોઈ નગરપાલિકાવાળા કે સુધરાઈવાળા કે કોંગ્રેસવાળા કોઈ છોડાવા આવ્યા નહીં, અને અમારા ઘરના આવ્યા અમને લેવા, અને પછી પાણીની રજૂઆતો અમે ઘણીવાર કરી, કોઈ સાંભળતું નથી અમારી રજૂઆત, અને કોઈ જોવા પણ નથી આવતું. જ્યારે કહી ત્યારે એમ કે અમે લાઈન ખોદવાનું કાલે ચાલુ કરતું, બીજી લાઈનમાં પાણી આપતું, છતાં કોઈ કંઈ કરતું નથી. પછી કાલે જ રજૂઆત કરી હતી કે તો કે પાણી અમે નવી લાઈન નાખશું, તો આજે કીધું તો કે આજે રજા છે, તો કાયમે શું 30-40 વર્ષથી આની આ વાત કરવાની, અને કોઈ જવાબદારી લેતું નથી, અને અમે બધા વેરા પણ ભરીએ છીએ, તો આ પબ્લિકના પૈસાથી જ આ કામ બધું થાય છે. અને અમુક વિસ્તારોમાં ફિલ્ટર પાણી આપે છે, અમારા વિસ્તારમાં પાણી દોરું આવે છે, અમે અઠવાડિયામાં 2-3 વાર અમે પાણીના ટેન્કરો મંગાવીએ છીએ ઘરે ઘરે. તમે આ રોડના માણસોને પણ પૂછો કે અહીંયા આ ગલીમાં ટેન્કર આવે છે કે નહીં. અમારે અહીંથી 15-20 ઘર આજે 30-40 વર્ષથી હેરાન થાય છે, છતાં કોઈ જવાબદારી લેતું નથી, તો હવે અમારે શું કરવાનું? પાણીનો પ્રશ્ન છે જ વર્ષો થયા, એવું નથી કે હમણાં એક જ વર્ષ થયા છે, વર્ષો ડેમોના ડેમો ભર્યા છે છતાં પાણી આપતા નથી. કરવાનું શું છે એને? એ લોકો કરે છે શું ખબર જ નથી પડતી, અને અમારી ફરિયાદ સાંભળતા નથી. બિલ તો વર્ષો ને વર્ષો અમારે, અને બિલ નો આપીએ ત્યારે રેડિયો ફેરવે, જાહેરાત આપે, બિલ ભરી જાઓ, બિલ ભરી જાઓ, બિલ નો ભરી તો ઘરે આવે ડબલ બિલ આપે, વ્યાજ સહિતનું બિલ આપવું પડે છે અમારે. તો એ લોકો અમારી ફરિયાદ, પાણી તો આપતા નથી, અમારી ફરિયાદ અમારી સાંભળતા નથી. કરવાનું શું અમારે? અને અમારી ઘરે અત્યારે ઉનાળામાં દીકરીઓ આવી હોય, બહેનો આવી વેકેશન કરવા આવ્યા હોય, તો અમારે પાણીનો પ્રશ્ન એટલો મોટો થાય છે કે વાત કરવામાં 2 દિવસે ટેન્કર નખાવવા પડે છે રૂપિયા 600 નું. આખી શેરીના માણસો નખાવે, અમે 30-35 ઘર એક શેરીમાં છે. આ વિસ્તારમાં અલગથી પાણી આપે, ને આ વિસ્તારમાં નવી લાઈનનું પાણી ચાલુ કરે એવી અમારી અરજી છે, અમારી ફરિયાદ છે એવી.